जय श्री कृष्ण विद्यार्थी मित्रों, गौण समाजशास्त्र FYBSM 1 માં પેપર નંબર 1 છે, તેમાં આપણે આગળના લેક્ચરમાં યુનિટ નંબર 4 ના સામાજિક ગતિશીલતામાં સામાજિક ગતિશીલતાનો અર્થ અને વ્યાખ્યા, સામાજિક ગતિશીલતાના લક્ષણો વિશે માહિતી મેળવી હતી. હવે આજના લેક્ચરમાં આપણે સામાજિક ગતિશીલતાના પ્રકારો વિશે માહિતી મેળવવાની છે. તો તેમાં સામાજિક ગતિશીલતાના પ્રકારો, તો કે સામાજિક ગતિશીલતા છે તેના પ્રકારોમાં તો સામાજિક ગતિશીલતાના મુખ્ય બે પ્રકારો છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી અહીં સાઈડમાં મેં એક ચિત્ર પણ મૂકેલું છે, સામાજિક ગતિશીલતાના પ્રકારોની એક આકૃતિ બનાવેલી છે, તેમાં પણ જોવાનું છે અને તેના દ્વારા પણ સમજવાનું છે. તો કે સામાજિક ગતિશીલતાના પ્રકારો એ છે મુખ્ય આડી ગતિશીલતા અને ઊભી ગતિશીલતા. તો આપણે લક્ષણોમાં મેં થોડી આડી ગતિશીલતા અને ઊભી ગતિશીલતા વિશે માહિતી આપી હતી. વિદ્યાર્થી મિત્રો આ પણ IMP છે, તો આપણે ધ્યાનથી તૈયાર કરી લઉં. સામાજિક ગતિશીલતાના પ્રકારોમાં પહેલો છે આડી ગતિશીલતા. તો કે આડી ગતિશીલતા, તો કે સામાજિક ગતિશીલતાના બે પ્રકારો છે, તમને સાઈડમાં આકૃતિ આપેલી છે તેમાં પણ જોવા મળે છે આડી ગતિશીલતા અને ઊભી ગતિશીલતા. તો કે આડી ગતિશીલતા છે એ એક જ સમાન સ્તર ઉપર આવેલી, એક જ સરખું સમાન સ્તર હોય તેના ઉપર હોય છે, એની એક જ જૂથમાંથી બીજા જૂથમાં વ્યક્તિ કે જૂથ છે એ સ્થાનનું પરિવર્તન કરે છે, તેને આડી ગતિશીલતા કહેવાય છે. એક જ સરખા સમાન સ્તર હોય છે, એક જ સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં જવું, અથવા તો એ પ્રોફેસર તરીકે હોય તો એક પ્રોફેસર તરીકે બીજી કોલેજમાં પ્રોફેસર તરીકે જવું, તે આડી ગતિશીલતાનું એક ઉદાહરણ છે. તો કે આડી ગતિશીલતામાં છે વ્યક્તિ કે જૂથ હોય છે તેનું સ્થાન બદલાય છે, પરંતુ તેનું સ્તર બદલાતું નથી. તેને હકો હોય છે, પ્રતિષ્ઠા હોય છે, એના વગેરે આવા બાબતો હોય છે, તેમાં કોઈ વધારો ઘટાડો થતો નથી. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે કોઈ એક વ્યક્તિ છે એક ગામ કે શહેર છોડી અને બીજા ગામ કે શહેરમાં જાય છે, અથવા તો એક રાજ્યનું નાગરિકત્વ છોડી બીજા રાજ્યનું નાગરિકત્વ સ્વીકારે, તો આ એક જ સ્તરનો જે છે એ વ્યવસાય છોડી અને બીજો વ્યવસાય છે એ વ્યક્તિ અપનાવવો, એક જ રાજકીય પક્ષમાંથી સમાન સ્તર વાળો હોય તેવા જ રાજકીય પક્ષમાં સ્થળાંતર કરવું અથવા તો જવું, તો તે પણ આ સ્થાનનું સ્થળાંતર થાય છે એક રાજકીય પક્ષમાંથી બીજા પક્ષમાં જોડાવવું, તો એ પણ એક જ જે છે આડી ગતિશીલતાનું એક ઉદાહરણ ગણાય છે. તેનાથી વ્યક્તિ છે એના હકો કે પ્રતિષ્ઠા કે અધિકારો છે કે એના દરજામાં કોઈ પણ જોઈએ એટલા નોંધપાત્ર પ્રમાણમાં પરિવર્તન આવતું હોય છે, અથવા તો નોંધપાત્ર જો એટલું પરિવર્તન જોવા પણ મળતું ન હોય તેને આડી ગતિશીલતામાં સમાવેશ થતો ગણાય છે. ગતિશીલતાના કારણે છે એ વ્યક્તિના સ્તરમાં કોઈ ફેરફાર થતો નથી, પણ માત્ર વ્યક્તિના સ્થાનનું જ સ્થળાંતર થતું જોવા મળે છે. ગતિશીલતા છે એ આડી ગતિશીલતા એને આપણે કહી શકીએ છીએ. સિટી આર્ટ્સ કોલેજનો એક પ્રોફેસર હોય છે જે એચ કે આર્ટ્સ કોલેજમાં જાય છે, અથવા તો પ્રાથમિક શાળા હોય છે તેનો શિક્ષક છે એ ક્લાર્ક બને છે, તે બંને સ્થાન કેવા ગણાય છે સરખા, તો તેમાં કોઈ ફેરફાર થતો નથી, અથવા તો તેના હકો કે અધિકાર હોય છે કે એની પ્રતિષ્ઠા હોય છે એમાં કોઈ વધારો ઘટાડો થતો નથી. તો આવા પરિવર્તનને છે જે વ્યવસાયિક સ્તરનું પરિવર્તન કહેવાય છે, અને તેમાં વ્યવસાયિક સ્તર છે એમાં બદલાવ થતો નથી, અથવા તો એના કાર્યમાં વધારો કે એને હક કે પ્રતિષ્ઠા છે એમાં કોઈ વધારો ઘટાડો થતો નથી, તેને આડી ગતિશીલતા કહેવામાં આવે છે. હવે બીજો પ્રકાર છે ઊભી ગતિશીલતા. તો વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં પણ આકૃતિમાં પણ આપેલું છે કે ઊભી ગતિશીલતા છે તેના બે પ્રકારો પડે છે, ઉધર્વગામી ગતિશીલતા અને નિમ્નગામી ગતિશીલતા. અને ઉધર્વગામી ગતિશીલતા અને નિમ્નગામી ગતિશીલતા છે એના પણ બે બે પ્રકારો પડે છે, એ હવે આપણે આગળ વિસ્તૃતમાં સમજતા જશું. પહેલો બીજો પ્રકાર છે ઊભી ગતિશીલતા. તો કે ઊભી ગતિશીલતા છે તેમાં એ કોનાથી વિરુદ્ધ, તો કે આડી ગતિશીલતાથી વિરુદ્ધનું પરિણામ કે વિરુદ્ધની જોવા મળે છે.
આડી ગતિશીલતા છે એમાં વ્યક્તિનું સ્થાન છે એનું સ્થળાંતર થાય છે, તેનું સ્તર બદલાતું નથી. જ્યારે ઊભી ગતિશીલતા છે તેમાં સ્થાનના સ્થળાંતરની સાથોસાથ વ્યક્તિ છે તેના સ્તરમાં પણ બદલાવ થાય છે. તેના હકો અને પ્રતિષ્ઠા છે એમાં પણ મહત્વનો ફેરફાર થતો જોવા મળે છે. તેને આપણે ઊભી ગતિશીલતા કહેવામાં આવે છે. એક સ્તરમાંથી બીજા સ્તરમાં વ્યક્તિએ જવું અથવા તો જૂથમાં જવું તેને સ્થળાંતરને ઊભી ગતિશીલતા કહેવામાં આવે છે. તો ઊભી ગતિશીલતાના બે પ્રકારો છે. તો તેમાં બે પ્રકારો છે, ઉદ્ધર્વગામી ગતિશીલતા અને વ્યક્તિલક્ષી ઉદ્ધર્વગામી ગતિશીલતા. તો તમે જોશો ઊભી ગતિશીલતા છે તેનો પહેલો પ્રકાર છે ઉદ્ધર્વગામી ગતિશીલતા. તેમાં અ છે વ્યક્તિલક્ષી ઉદ્ધર્વગામી ગતિશીલતા અને જૂથલક્ષી ઉદ્ધર્વગામી ગતિશીલતા. આ બ અને અ એ ઊભી ગતિશીલતાની ના બે પ્રકારો જે છે એમાંની અંદરના આવેલા પ્રકારો છે. ઉદ્ધર્વગામી ગતિશીલતા છે તેમાં તો કે કોને કહેવામાં આવે, આપણે જો જોયું ઊભી ગતિશીલતા છે તેના સ્થાનમાં બદલાવ થાય છે, એનું સ્તરમાં પણ બદલાવ થાય છે. આ બદલતો જે છે સ્તર પોતાના મૂળ સ્તર કરતા ઊંચો હોય અથવા તો પોતાનું મૂળ સ્તર હોય એના કરતા ઊંચો અથવા તો નિમ્ન વ્યક્તિ હોય છે તે કેવું હોય છે, ઉચ્ચ સ્તરમાં જાય છે કે ઊંચી પ્રતિષ્ઠામાં જાય છે, તેને ઉદ્ધર્વગામી ગતિશીલતા કહેવામાં આવે છે. કે પોતે જે છે નિમ્ન છે એના કરતા પણ ઉચ્ચ સ્તરમાં આવેલું એનું સ્થાન હોય છે તેને ઉદ્ધર્વગામી ગતિશીલતા કહેવામાં આવે છે. તેના બે પ્રકારો છે તેમાં તો કે વ્યક્તિલક્ષી ઉદ્ધર્વગામી ગતિશીલતા. તો કે નિમ્ન સ્તરની વ્યક્તિ હોય છે પોતાના સ્તરથી છે એ જુદો પડે કે નિમ્ન સ્તરનું કે નિમ્ન સ્થાન ઉપર હોય છે અને તે વ્યક્તિ છે પોતાના સ્તરથી જુદો પડી ઉચ્ચ સ્તર હોય છે તેમાં તે પ્રવેશ કરે છે તો તેને વ્યક્તિલક્ષી ઉદ્ધર્વગામી ગતિશીલતા કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે ક્લાર્કમાંથી કોઈ એક ક્લાર્ક ઓફિસર બને, કોઈ ક્લાર્ક હોય છે એમાંથી કોઈ એક વ્યક્તિ છે એ ક્લાર્ક ઓફિસર બને તો તેને વ્યક્તિલક્ષી ઉદ્ધર્વગામી ગતિશીલતા કહેવામાં આવે છે. એટલે કે નિમ્ન વર્ગની કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ મધ્યમ વર્ગનો દરજ્જો કે ઉચ્ચ વર્ગનો દરજ્જો મેળવે તો તેને આપણે વ્યક્તિલક્ષી ઉદ્ધર્વગામી ગતિશીલતા કહી શકીએ છીએ. આવી ગતિશીલતા હોય છે તેમાં કોઈ પણ દરજ્જા જૂથની વ્યક્તિ હોય છે એ પોતાના દરજ્જા જૂથથી છૂટી પડી અને ફક્ત એટલી જ વ્યક્તિ છૂટી પડી અને તે પોતે બીજા દરજ્જા જૂથ ઊંચો હોય છે તેમાં પોતે સ્થાન મેળવતો હોય છે તેને વ્યક્તિલક્ષી ઉદ્ધર્વગામી ગતિશીલતા કહેવામાં આવે છે. બ પોઈન્ટ બીજા નંબરનો પોઈન્ટ છે ઉદ્ધર્વગામી ગતિશીલતાનો, બ જૂથલક્ષી ઉદ્ધર્વગામી ગતિશીલતા. જૂથલક્ષી ઉદ્ધર્વગામી ગતિશીલતા છે તેમાં તો કે નિમ્ન સ્તરની વ્યક્તિ હોય છે એ વ્યક્તિઓ કોઈ જૂથ કે ઊંચા સ્તરમાં પ્રવેશે તો તેને જૂથલક્ષી ઉદ્ધર્વગામી ગતિશીલતા કહેવામાં આવે છે. કે વ્યક્તિઓ એટલે કે એક કરતા વધારે વ્યક્તિઓ એટલે કે નિમ્ન સ્તરની વ્યક્તિઓનું કોઈ જૂથ કે વ્યક્તિઓનું જૂથ બે કરતા વધારે હોય તે અથવા તો બે વ્યક્તિઓ ઉચ્ચ સ્તરમાં પ્રવેશે તો તેને જૂથલક્ષી ઉદ્ધર્વગામી ગતિશીલતા આપણે કહી શકીએ છીએ. તો કે આ પ્રકારની ગતિશીલતા છે તેમના નિમ્ન સ્તરનું કોઈ સમગ્ર આખું જૂથ હોય છે તે ઉચ્ચ દરજ્જો મેળવે છે તેને જૂથલક્ષી ઉદ્ધર્વગામી ગતિશીલતા કહેવાય. કે નિમ્ન જ્ઞાતિ હોય છે ઉચ્ચ જ્ઞાતિઓનું નામ ધારણ કરતો હોય છે અથવા તો પોતાની મૂળ જ્ઞાતિથી છૂટો પડી વ્યક્તિ ઉચ્ચ દરજ્જો ધરાવતી જ્ઞાતિઓ છે એનું હોદો અથવા તો એનું નામ ધારણ કરે છે તેને આપણે જૂથલક્ષી ઉદ્ધર્વગામી ગતિશીલતા તરીકે ઓળખાવી શકીએ છીએ. હવે પછીનો બીજો પોઈન્ટ છે નિમ્નગામી ગતિશીલતા. ઊભી ગતિશીલતાનો પહેલો પોઈન્ટ આપણે ભણ્યા, હવે એનો બીજો પોઈન્ટ છે તે તમે સાઈડમાં આકૃતિમાં જોઈ શકશો. નિમ્નગામી ગતિશીલતા તેના પણ બે પ્રકારો પડે છે. તેમાં વ્યક્તિ અ છે વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા અને બ છે જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા. તો તેમાં નિમ્નગામી ગતિશીલતા છે તે કોનાથી વિરુદ્ધનું, તો કે ઉદ્ધર્વગામી ગતિશીલતા છે તેનાથી વિરુદ્ધનું તેમાં ચિત્ર
જોવા મળે છે. તો કે ઉધર્વગામી ગતિશીલતાથી તે વિરુદ્ધની દિશામાં એનું ચિત્ર જોવા મળશે. તો કે સ્થાન બદલવાની સાથોસાથ તે એનો સ્તર છે એમાં પણ પોતાનો જે છે મૂળ સ્તર કરતા નીચું જોવા મળે છે. ઉધર્વગામી છે એમાં ઊંચું સ્તર જોવા મળે છે, જ્યારે નિમ્નગામી ગતિશીલતા હોય છે તેમાં નીચું સ્તર જોવા મળે છે. જો વિદ્યાર્થી મિત્ર ઉપરની બાજુ એરો જતો હોય તેમાં ઊંચું સ્તર મળતું જોવા મળે છે ચિત્રમાં તમે જોઈ શકશો આકૃતિમાં, અને નીચેની બાજુ એરો જતો તે એનું નીચું સ્તર, તે ઊંચા સ્તર ઉપર હોય અને એના કરતા પણ નીચું સ્તર તેમને મળતું હોય. અને જે તમને સીધો એરો જોવા મળે વ્યક્તિ અને જૂથમાં તે સમાન સ્તર ઉપર આવેલું ગણાય છે, કે તેનું સ્તર સમાન જ હોય, ખાલી એનો બદલાવ થાય, એના દરજામાં કે પ્રતિષ્ઠામાં કોઈ ફેરફાર થતો નથી. તો તેમાં વ્યક્તિ છે એના બે સ્વરૂપો જોવા મળે છે. તો કે વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા છે તેમાં ગતિશીલતા છે એ ઉચ્ચ સામાજિક દરજ્જો હોય છે, ઉચ્ચ પ્રકારનો સામાજિક દરજ્જો મળેલો હોય છે. તે જૂથ કે વ્યક્તિ છે એ નિમ્ન સામાજિક દરજ્જા છે એમાં વ્યક્તિનો પ્રવેશ કરે છે. તો આવા પ્રવેશથી વ્યક્તિ છે તેને ઉચ્ચ દરજ્જા સ્તર ધરાવતી હોય તેમનું વિઘટન થતું નથી. ઉચ્ચ દરજ્જો જે ધરાવતી હોય તેનું કોઈ વિઘટન નથી થતું, પરંતુ તેના દરજ્જાના સ્તરને અસર થતી પણ નથી. ખાલી વ્યક્તિ છે એ દરજ્જો બદલે છે, પણ તેની આખી ઊંચી જ્ઞાતિ હોય છે તેને કોઈ ઊંચો સ્તર આખું જૂથ હોય છે અને તેને કોઈ ફેરફાર થતો નથી, ફક્ત વ્યક્તિને જ થાય છે. સમગ્ર જૂથનો દરજ્જો છે એ નિમ્ન બનતો નથી, ફક્ત વ્યક્તિ જ છે એ નિમ્ન સ્તરમાં આવે છે. ખાલી ફક્ત વ્યક્તિનો જ દરજ્જો છે એ નિમ્ન બને છે. ઉચ્ચ વર્ગની વ્યક્તિ છે એ નિમ્ન વર્ગનો દરજ્જો મેળવે, અથવા તો આપણે કહીએ તો કે અમીરમાંથી કોઈ ગરીબ બને છે, બની જાય છે ત્યારે તે વ્યક્તિનો દરજ્જો જ નીચો જાય છે, આખા અમીર વર્ગનો દરજ્જો નીચો જતો નથી, અમીરનો આખો દરજ્જો નીચો નથી જઈ શકતો. પહેલાના સમયમાં આપણે જોઈએ તો કે જ્ઞાતિ બહાર મૂકેલી વ્યક્તિ હોય છે તેનો ફક્ત એ વ્યક્તિનો દરજ્જો નીચો જતો હતો. કે વ્યક્તિલક્ષી છે એ નિમ્નગામી ગતિશીલતા તરીકે આપણે તેને ઓળખાવી શકીએ. જો કે ઉચ્ચ જ્ઞાતિનો પુરુષ છે એ નિમ્ન જ્ઞાતિની સ્ત્રી સાથે લગ્ન કરતા હોય તો તે પુરુષનો જ દરજ્જો નીચો જાય છે, આખા જે કુળ કે જૂથનો દરજ્જો નીચે જતો નથી. તો તેને આપણે વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા તરીકે ઓળખાવી શકીએ છીએ. બીજો બ છે જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા, બીજો પ્રકાર તેનો. આ પ્રકારની ગતિશીલતા હોય છે તેમાં ઉચ્ચ સામાજિક દરજ્જો હોય છે. ઉચ્ચ સામાજિક દરજ્જામાંથી નિમ્ન સામાજિક દરજ્જામાં છે એ સમગ્ર જૂથને જવું, જો જૂથલક્ષી કીધું પેલા પોઈન્ટમાં વ્યક્તિલક્ષી એટલે ફક્ત વ્યક્તિને જ ધ્યાનમાં રાખીને થતું હતું, અને આમાં આખા જૂથને લઈને કે આ પ્રકારની ગતિશીલતા છે તેમાં સામાજિક દરજ્જામાંથી સમગ્ર જૂથ છે તેનો પ્રવેશ છે એ થતો હોય છે નિમ્ન સ્તરમાં, એટલે કે સમગ્ર જૂથનો દરજ્જો નીચે જતો જોવા મળે છે. પહેલાના સમયમાં હિન્દુઓ છે તેમાં બ્રાહ્મણો છે એ પહેલા સ્થાન હતું, તેમનું ઊંચું સ્થાન હતું, તેના કરતા બીજા આજે છે એ નીચું ગયું છે. આજે કેવું બ્રાહ્મણોનું સ્થાન નીચું જતું જોવા મળે છે, કારણ કે તેમના હકો કે જે એને વિશિષ્ટ અધિકારો આપવામાં આવ્યા હતા તે નાબૂદ થઈ ગયા છે. કે કોઈ જ્ઞાતિના જૂથો હોય છે એ દરજ્જો પહેલાની તુલનામાં નીચો જાય છે, કે પોતે જે દરજ્જો એને ઊંચો આપેલો હોય છે એના કરતા તેનો નીચે જાય છે, અથવા તો બીજો કોઈ પણ પ્રકારનો જે જૂથનો દરજ્જો કે પ્રતિષ્ઠા છે એ પહેલા જે એને આપવામાં આવેલ હતું પહેલાની તુલના કરતા અત્યારના સમયમાં એને નીચો દરજ્જો આપવામાં આવતો તેવી ગતિશીલતાને જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલા પણ કીધું હતું કે આકૃતિમાં ઉપરની બાજુ જે છે એ એરો દર્શાવે છે તે ઉચ્ચ જ્ઞાતિ તરફ લઈ જાય, નિમ્નમાંથી ઉચ્ચ તરફ, અને જે નીચેની બાજુ એરો આપેલો છે તેમાં નિમ્ન એટલે કે ઉચ્ચ દરજ્જામાંથી વ્યક્તિ છે એ નિમ્ન દરજ્જામાં આવે છે, અને જે સીધી રેખામાં એરો આપેલો છે તેમાં વ્યક્તિ છે એનું ખાલી સ્તર બદલાય છે, તેના સ્થાન કે તેની હકો કે પ્રતિષ્ઠામાં કોઈ પણ ફેરફાર થતો જોવા મળતો નથી. તો આ હતા સામાજિક ગતિશીલતાના પ્રકારો.
એમાં પણ આપણે આકૃતિ દ્વારા પણ તમે સમજી શકશો અને તમે પ્રશ્ન લખો ત્યારે આકૃતિ પણ દોરવી ફરજિયાત છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે પછીના લેક્ચરમાં આપણે સામાજિક ગતિશીલતાને અસર કરતા પરિબળો વિશે માહિતી મેળવશું.